नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક 33 જિલ્લા 99 ખબર સાથે હું છું થરા અને હું છું આપની સાથે નિધિ। 33 જિલ્લા 99 ખબરની શરૂઆત કરીએ તે પહેલા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરી લઈએ। બનાસકાંઠાના પાલનપુરથી આ મોટા સમાચાર, જ્યાં પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં હોબાળો મચ્યો છે। વિપક્ષ નેતા, પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ આમને સામે આવી ગયા છે। આપને જણાવી દઈએ વિકાસ કાર્યો અંગે બેઠકમાં ભારે હોબાળો થયો છે। વિપક્ષે નકલી નોટો ઉછાળી બોર્ડની બેઠકમાં વિરોધ નોંધાવ્યો। વિપક્ષ નેતાએ શાસક પક્ષના નેતાને ડોલર કોલરથી પકડ્યો। અંકિતા ઠાકુરે પાલિકા પ્રમુખની સાડી પકડી લેતા પણ હંગામો થયો। ભારે હંગામા બાદ પાલિકાની સાધારણ સભાને સમેટી લેવામાં આવી છે, પરંતુ આ દ્રશ્ય સામે આવ્યા છે જે ઘણું બધું કહી જાય છે। પાલનપુર નગરપાલિકાના દ્રશ્યો છે, જ્યાં કઈ રીતે અહીં વિપક્ષ તેમજ સત્તા પક્ષ સામે આવી ગયો હતો અને આ દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ અહીં ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। સૂત્રોચ્ચાર સત્તા પક્ષ વિરુદ્ધ કરવામાં આવી રહ્યા છે। આપને જણાવી દઈએ વિપક્ષ નેતા, પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સામસામે આવી ગયા હતા। અંકિતા બેને સાડીનો પાલવ પકડતા પણ હંગામો સર્જાયો હતો, ત્યાં સુધી કે વિપક્ષ નેતાએ શાસક પક્ષના નેતાનો કોલર પણ પકડ્યો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ગયા છે। અલ્કેશ, પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા હંગામી બની છે કેમ? બીજો કદી વાત કરવામાં આવે તો આજે પાલનપુરમાં સાધારણ સભા મળી હતી, નગરપાલિકાના હોલમાં સાધારણ સભા બની હતી, પરંતુ વિપક્ષ દ્વારા જે વિકાસના કામો છે તેને લઈને ઉગ્ર રજૂઆત કરતા બોલાચાલી સર્જાઈ હતી, જેમાં વિપક્ષ નેતા અંકિતા ઠાકોરે પાલિકા પ્રમુખ ની સાડીનો પાલવ ખેંચી લીધો હતો। ત્યારબાદ પ્રમુખ ઉપપ્રમુખ સામે વિપક્ષ નેતા આવી ગયા હતા અને ભારે હંગામો થયો હતો। જો કે વિપક્ષ નેતાએ જે બેઠક મળી હતી તેમાં નકલી નોટો ઉછાળીને પાલિકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ છે તે પૈસાના જોડે કામ કરી રહ્યા છે તેમજ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેવો પણ આક્ષેપ કરતા ક્યાંક ને ક્યાંક મામલો ગરમાયો હતો અને આખરે જે ઉપપ્રમુખ હતા તે પ્રમુખને છોડાવવા જતા તેમનો પણ કોલર પકડી લીધો હતો। એટલે ક્યાંક ને ક્યાંક આ સભા હતી તે ખૂબ જ ઉગ્ર બનતા આખરે સભા હતી તે સમેટાઈ ગઈ હતી અને તુરંત જ જે વિપક્ષ તેમજ જે પક્ષના જે લોકો હતા તે સભા બહાર નીકળી ગયા હતા। પરંતુ જે રીતે પહેલીવાર પાલનપુર નગરપાલિકામાં હંગામો થયો છે તેને લઈને હાલ તો જે ભાજપના જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક ફરિયાદ કરવા પણ પોલીસ મથકે દોડી ગયા છે અને આ મામલો છે તે વધારે હવે તૂલ પકડી રહ્યો છે। જી, આભાર પૂરી માહિતી માટે અલ્કેશ। તો વિકાસ કાર્યોને લઈને સત્તા પક્ષ પોતાની વાત, પોતાના દાવા કરી રહ્યો હતો ને તે દરમિયાન જ વિપક્ષે અહીં હોબાળો મચાવ્યો હતો। તેમનું કહેવું છે કે સત્તા પક્ષના તમામ દાવાઓ ખોટા છે, જો કે આ ઉગ્ર બોલાચાલી ઝપાઝપીમાં પરિણમી હતી, તે બાદ આ સામાન્ય સભાને મોકૂફ કરવી પડી।